હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિત ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવીન ભોજન કેન્દ્રને પ્રાંતિત તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું. રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમયોગીઓની સામાજિક સુરક્ષા અને કલ્યાણ માટે અવિરતપણે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ત્યારે પ્રાંતિજ ખાતે પણ શ્રમિકો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના અંતર્ગત પૂર્વ મંત્રી અને પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા શ્રમિક અન્નપૂર્ણા ભોજન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો શ્રમિકોને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહેશે અને શ્રમિકોને ભૂખ્યા સૂવું નહીં પડે. તો આ પ્રસંગે પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, તાલુકા પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, ભાજપ સહી પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગીતાબેન પટેલ, ગિરીશભાઈ પટેલ, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, જીજ્ઞાબેન સોની સહિત ભાજપ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, જેરેશીવી, પ્રાંતિજ. આજે પ્રાંતિજ ખાતે ધનતેરસના પવિત્ર દિવસ નિમિત્તે દેશના લાડીલા વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં અન્ન સમનિપૂર્ણા યોજનાનું આયોજન કરવામાં આવ્યું અને આજે પ્રાંતિજ ખાતે 5 રૂપિયામાં શ્રમિકોને જે ભોજન આપવાની વ્યવસ્થા કરી એ બદલ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી અને દેશના લાડીલા વડાપ્રધાન માન્ય મોદી સાહેબનો આભાર માનું છું અને એમને અભિનંદન પાઠવું છું. અને આજથી થતું નવું વર્ષ માટે સર્વને મારા રામ રામ, નવરાશની શુભકામનાઓ. ભારત પ્રાંતિજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સમગ્ર બજાર વિસ્તારના ખેડૂત ભાઈઓ તેમજ વેપારી મિત્રો તથા મારા સાથી શુભેચ્છકોને શરૂ થતા નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. આપને સૌ સાથે મળી માર્કેટના વિકાસમાં સૌ કોઈને સહકાર આપેલ છે તે તમામને આવતું નવું વર્ષ ફળદાયી નીવડે તેવી શુભેચ્છા તેમજ નવું વર્ષ આર્થિક સમૃદ્ધિમય પસાર થાય તેવી શુભકામના પાઠવું છું. અને સાબર જે મને ફરીથી પ્રાંતિજ ખેતીવાડી બજાર સમિતિની અંદર જે ચેરમેન તરીકે મને મેન્ડેટ આપવામાં આવ્યો તે બદલ હું જિલ્લા સંગઠન તેમજ પ્રદેશ સંગઠન તેમજ તાલુકા સંગઠનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને દરેક વેપારી મિત્રો અને ખેડૂત મિત્રોને પણ હું આ તબક્કે હું નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન જય કિસાન. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષે અભિનંદન. મેટ્રોપોલિસ કોમ્પ્લેક્સ ગામભોઈ તરફથી સૌ ગ્રાહક મિત્રો, વ્યાપારી વર્ગ તેમજ જાહેર જનતાને નૂતન વર્ષે અભિનંદન પાઠવે છે. વ્યાપાર માટે અનુકૂળ તથા સુંદર આર્કિટેક્ચર અને વિશિષ્ટ પ્લાનિંગ થકી ગામભોઈ વિસ્તારમાં આકાર લઈ રહેલું મેટ્રોપોલિસ સુપરમાર્કેટ જ્યાં આપણા બિઝનેસને મળશે એક નવી ઓળખાણ. અમારો કોન્ટેક નંબર છે 98 250 51 396.
ટાંકી તાલુકા ટાંકી શહેરના સૌ નગરજનો નાગરિકોને દીપાવલીના આ મહાપર્વની શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. આવનારું નવું વર્ષ આપ સર્વે માટે લાભદાયી, ફળદાયી અને યશસ્વી નીવડે. નૂતન વર્ષ સૌ કાર્યકર્તાઓ માટે, મારા સ્નેહીજનો માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી શુભેચ્છાઓ પાઠવું છું. પુનઃ આપ સૌને દીપાવળીના પાવન પર્વ અને નૂતન વર્ષના નૂતન વર્ષ અભિનંદન. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. નીરવ પરીખ, આજથી શરૂ થતા દિવાળી પર્વ, અગિયારસ, વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી અને નૂતન વર્ષ અભિનંદનની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આવાવાળું વર્ષ તમામનું સુખમય, સમૃદ્ધમય બને એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. વિશ યુ વેરી હેપી ન્યુ યર, વિશ યુ વેરી હેપી દિવાળી, નૂતન વર્ષ અભિનંદન. નમસ્કાર, હું રાઠોડ પ્રદીપસિંહ ધર્મેન્દ્રસિંહ, પ્રાંતિક તાલુકા પંચાયત પ્રમુખ. આવનાર નવા વર્ષના આપ સૌને હેપી ન્યુ યર અને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું, અને હેપી દિવાળી અને પ્રાંતિક તાલુકા સહિત સર્વ જનતાને આવનાર દિવસ નિરોગી રહે, સુખમય રહે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ભારત. સૌને જય શ્રી કૃષ્ણ. મારા વાલા, વડીલો, મિત્રો, સ્નેહીજનો અને મારા કસ્ટમર ગ્રાહકો, આપ સૌને વિક્રમ સંવત 2080
નવું વર્ષ લાભદાયી ફળદાયી શુભદાયી નીવડે પ્રભુને પ્રાર્થના. ગત વર્ષની જેમ આ વર્ષે પણ આપને આશીર્વાદ સાથ સહકાર મળી રહે એવી અભ્યર્થના. વધુમાં જેડેશ ટીવી છેલ્લા 4 વર્ષથી અથાક પ્રયત્ન કરી તાલુકાના ખૂણે ખાંચરે જઈને પણ લોકોની વાચાને ટીવી માધ્યમથી જે સમાચાર જણાવે છે, જે 5મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે, એવા સંજયભાઈ, મિતેશભાઈ અને એમની સમગ્ર ટીમને મારા વતી ખૂબ ખૂબ અભિનંદન. પ્રગતિ કરતા રહો, લોકોની સાચી વાતને દર્શાવતા રહો એવી અભ્યર્થના સાથે વિનું છું. જય શ્રી કૃષ્ણ.